નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની પરીક્ષાને લઈને ખૂબ જ એક મહત્વપૂર્ણ એજ્યુકેશન અપડેટ આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જેટલો બને એટલો શેર કરો, જેનાથી એને પણ ખ્યાલ આવે કે ધોરણ 10ની પરીક્ષાને લઈને જે પરીક્ષાના માર્ક્સ છે તેને કઈ રીતે મૂકવાના છે, કયા આધાર પર મૂકવાના છે અને ધોરણ 10નું જે બોર્ડનું પરિણામ છે એ ક્યારે જાહેર થશે તે અંગે આજનો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો. આ ઉપરાંત તમે ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાના એજ્યુકેશન અપડેટ જોવા માટે. ધોરણ 10 અને ધોરણ 10ને લઈને ધોરણ 12ની પરીક્ષાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય આવેલ નથી, પરંતુ સીબીએસઈએ ધોરણ 10ના માર્ક્સ કઈ રીતે મૂકવાના છે તે અંગેની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક ધોરણ 10ની જે પરીક્ષા છે આપણી છે તો રદ થશે, તો કયા આધાર પર માર્ક્સ મુકાશે અને આપણું પરિણામ છે એ કઈ તારીખ આજુબાજુ આવશે આપણને ખ્યાલ આવશે, અને ત્યારબાદ આપણું આગળનું વર્ષ એટલે કે 11મું ધોરણ છે તે ક્યારે સ્ટાર્ટ થશે તે અંગેની બધી બાબતો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો વાત કરીએ, તમે અહીં જોઈ શકો છો કે ધોરણ 10ના માર્ક્સ છે એ ઇન્ટરનલ અને ટેસ્ટના આધારે અપાશે. જે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધોરણ 10ના જે માર્ક્સ છે તે ઇન્ટરનલ માર્ક્સ એટલે કે આપણી જે સ્કૂલમાંથી માર્ક્સ મુકાય છે તે, અને ટેસ્ટના આધારે એટલે ટેસ્ટના આધારે એટલે કે પ્રથમ પરીક્ષા જે આપણે લેવાની છે તેના આધારરૂપ માર્ક્સ મુકાશે. ધોરણ 10ની અંદર જો પરીક્ષાઓ રદ થશે તો આ પ્રમાણેનું શિડ્યુલ રાખવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એવી આશંકા આપણને જણાય છે. એટલા માટે ઝડપથી 15 મેની આપણે રાહ જોઈએ, ઝડપથી નિર્ણય આવે ને તે પહેલાં પણ નિર્ણય આવે તેવા આપણે પ્રયત્ન કરીએ. આગળ ઘણા બધા આપણે વિડીયો બનાવેલા છે કે ધોરણ 10ની પરીક્ષાને રદ કરવી જોઈએ, આ ઉપરાંત પરીક્ષાનું જે રિઝલ્ટ છે પરિણામ છે આ ઉપરાંત કઈ રીતે નિર્ણય આવશે તે અંગે ઝડપથી નિર્ણય આવે તે માટેના પણ વિડીયો બનાવેલા છે મિત્રો, તેમ જોવાનું ભૂલાય નહીં. આ ઉપરાંત તમે પણ વિડીયોને જેટલો બને એટલો શેર કરી અને આપણી જે રજૂઆત છે તેને આગળ વધારી શકો છો. આ ઉપરાંત સીબીએસઈની 20 જૂન સુધીનું પરિણામ જાહેર કરશે તે માટેની તારીખ પણ જાહેર કરી દીધી છે કે સીબીએસઈની જે પરીક્ષા છે તેનું રિઝલ્ટ છે તે 20 જૂન સુધીમાં તૈયાર થઈને જાહેર કરી દેવામાં આવશે. તો આશંકા જણાય છે કે આ બધું જ આપણા માટે પણ લાગુ પડી શકે છે, એટલે આપણે માહિતી મેળવવી ખૂબ જ અનિવાર્ય છે, જરૂરી છે. વાત કરીએ વિસ્તૃત રીતે તો સીબીએસઈએ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાને રદ કરી પરીક્ષાના માર્ક્સ આપવા માટે નવી નીતિ જાહેર કરી છે. તે પ્રમાણે દરેક વિષય માટે 20 માર્ક્સ આંતરિક મૂલ્યાંકનના આધારે અપાશે, જ્યારે 30 માર્ક્સ સત્ર દરમિયાન લેવાયેલ ટેસ્ટના આધારે આપવામાં આવશે. સીબીએસઈએ દેશભરની સ્કૂલોને કહ્યું છે કે ધોરણ 10ના પરિણામો તૈયાર કરવા માટે આ ઉપરાંત સભ્યની ટીમો બનાવવામાં આવી છે. આ અંગે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ પરિણામોને 20 જૂન સુધી તૈયાર કરી દેવામાં આવશે. આ સાથે સ્કૂલોને ચેતવણી પણ આપવામાં આવી છે કે વિવિધ વિદ્યાર્થીઓને આપેલા માર્ક્સ તેમના પાછલા પરિણામોને અનુરૂપ હોવા જોઈએ, એટલે કે પાછળનું જે પરિણામ છે પ્રથમ પરીક્ષાનું પરિણામ છે તેને અનુલક્ષીને તેને આધારે જ રિઝલ્ટ બનાવવામાં આવે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપણી સીબીએસઈની જેમ જ જીએસઈબી પણ આ પ્રકારના કંઈક નિર્ણયો લે, ઝડપથી નિર્ણયો લે પરીક્ષાને લઈને, જે હેશટેગ છે તેના હેશટેગને અનુલક્ષીને ઝડપથી નિર્ણય આવે તેવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ આપણે સૌ. તો આશા છે કે તમે પણ આ વિડીયોને જેટલો બને એટલો શેર કરશો, જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે આ અંગે બાબતો. આ ઉપરાંત ચેનલ પર નવા હોય તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આશા રાખું છું કે તમે બધા જ તમારી જે તૈયારી છે એને ચાલુ રાખતા હશો અને બોર્ડની અંદર સારું એવું પરિણામ મેળવો તે માટે શુભકામનાઓ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.